मतना महासंग्रह में सौथी पहला बात वोट यात्रा नी। वोट यात्रा नमस्कार, हूँ जनक। गुजरात में स्थानिक स्वराज चूंटणी बराबर जंग जमी छे, त्यारे भावनगर वोर्ड नंबर 5 में पहुंची त्या केटला काम थया छे, शू बाकी छे, आओ जोईए आ खास अहेवाल में। गुजरात में स्थानिक स्वराज की चूंटणी जंग जाम्यो छे, त्यारे जी 24 कलाकनो खास कार्यक्रम मतनो महासंग्राम अंतर्गत अमारी टीम पहुंची छे भावनगर महानगरपालिका वोर्ड नंबर 5 में। 2015 में भावनगर महानगरपालिका में भाजपनी जीत थई हती, परंतु वोर्ड नंबर 5 में तमाम 4 बैठकों पर कांग्रेसनी जीत थई हती। वार्ड नंबर 5 में कांग्रेस ना भरतभाई बुधिलिया ने 10,707, जितेंद्रभाई सोलंकी ने 9,782, जसुबेन बारिया ने 9,484 और रामूबेन वाजा ने 9,782 मत मळ्या हता। आ वार्ड अगाउ वार्ड नंबर 4 में हतो। आ वार्ड में भाजपना तमाम 1,000 करता वधु मतनी सरसाई थी हार्या हता। नवा सीमांकन प्रमाणे वोर्ड नंबर 65,000 वस्ती छे, तेमाथी 39,000 मतदारों छे। आ विस्तार में लघुमती समाजना 12,000, अनुसूचित जातिना 7,700, देवी पूजक समाजना 2,500, कोळी समाजना 3,000, मालधारी समाजना 2,000, छारा समाजना 1,000, सिंधी समाजना 1,000 अने ब्राह्मण समाजना 4,000 मतदारों नोंधाया छे। आ विस्तार में कोईपण प्रकारनो विकास थयो नथी। आ विस्तार में पायानी सुविधाओनो अभाव छे। अहींया ठेर ठेर गंदकीना ढग पण जोवा मळे छे। तेरे आवनारा चूंटणीमां आ विस्तारनो विकास थशे के नहीं ए तो समय ज बतावशे। नवनीत दलवाड़ी, जी मीडिया। बावेणा वासीओ छेल्ला 5 वर्ष में कॉर्पोरेशन काम थी केटला खुश थया छे, नाखुश थया छे, आओ जाणीए समझिए आ विस्तारना स्थानिकोनी वात। स्थानिक स्वराज्यनी चूंटणी छे आवी रही छे, आगामी तारीखो पण जाहेर करी देवामां आवी छे, त्यारे जी 24 कलाकनी जे वोट यात्रा छे आनंदनगर वोर्ड नंबर 5 में आवी पहोंची छे। अत्यारे आपणी साथे भाजपना केटला उमेदवारो छे, आगेवानो छे, स्थानिक लोको छे, परंतु खास बात कही शकाय के कांग्रेस छे ए संवाद थी दूर रही छे। त्यारे आपणे प्रथम जे आ विस्तारनी अंदर जे विकास थयो छे एनी माटे थईने भाजप पासे जईशुं, एने पूछीशुं। पहेला तो प्रथम एक स्थानिक जे आगेवान छे, अहींना जे मोवडी छे, वडील छे, एमने पूछीशुं के आ विस्तारनो विकास केवो थयो छे, शुं समस्या होती छे, शेनुं निराकरण थयुं छे। काका, पहेला हुं आपने पूछवा માંગીશ, આ વિસ્તાર છે મોટા ભાગે તમામ જે કોર્પોરેટરો છે એ કોંગ્રેસના હતા, કેવો વિકાસ થયો છે, શું કહેશો? કોઈ જાતનો વિકાસ થયો નથી, તમારી નજરે જોઈ શકો છો। 3 માળિયામાં આજની તારીખે પાણી માટે બિચારા વલકા નાખે છે। બીજા નંબરની અંદર ભાજપના કાર્યકરોએ આવી અને એને કીધું તો કે તમારા કોંગ્રેસવાળાને કહો, કોંગ્રેસને કહી, કોંગ્રેસવાળા કે આ થઈ જાય, શું થઈ જાય, કાંઈ નહીં, અમારું પોતાનું થઈ ગયું, કાંઈ કરતાં કાંઈ થયું નથી વિકાસ, તમે તમારી નજરે જોઈ શકો છો। પાણીની નેર ગટરની અંદર ભળી ગયેલી, 5 વર્ષથી પાણી 3 માળિયાવાળા 94 બ્લોક પીવે છે, એમાં ભેગો હું તે પીવું છું। ખાસ કરીને જે વાત કરીએ તો ગત 2015ની ચૂંટણીમાં આ જે વિસ્તાર છે એની અંદર 4 નગરસેવકો છે કોંગ્રેસના ચૂંટાયા હતા, પરંતુ હજી સુધી કોઈ પણ જાતનો વિકાસ નથી થયો એવું કહી રહ્યા છે। હું આપને પૂછવા માંગીશ, કેવા પ્રકારના કામો છે અહીંયા થયા છે, શું કહેશો? અહીં ભારતીય જનતા પાર્ટીના વોર્ડના કાર્યકર્તા અને વોર્ડ પ્રમુખ દ્વારા સતત રાત દિવસ મહેનત કરી અને સમાજના જે કોઈ પ્રજાલક્ષી કાર્યો છે એ ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે। તમે રસ્તા પણ જોઈ શકો છો, તમે ગટર અને પાણીની લાઈનો પણ જોઈ શકો છો, એ ખરેખર ભારતીય જનતા પાર્ટીની વોર્ડની ટીમ અને શહેર સંગઠનની મદદથી અને અમારા બાજુ આજુબાજુના નગરસેવકોની મદદથી ખરેખર સરાહનીય કામગીરી થઈ રહી છે।
અને કોંગ્રેસના જે નગરસેવકો છે એ પાંચ વર્ષથી પણ અમે એમને મળ્યા નથી કે જોયા નથી, એટલે મિસિંગ ધ નગર કોર્પોરેટર ઇન કોંગ્રેસ એવું અમે કહી શકીએ. કારણ કે કોંગ્રેસના કોઈ પણ નગરસેવકોને અમે મળી શકતા નથી કે નથી અમે એમને કામ સોંપી શકતા, કારણ કે એ ચૂંટાઈ જાય પછી પાંચ વર્ષે જ પ્રજાની અંદર મતો લેવા આવે છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ સતત પ્રજાની વચ્ચે રહી અને ખૂબ જ સરાહનીય કામગીરી કરતા હોય છે. ખાસ કરીને કોંગ્રેસના નગરસેવકો હોવા છતાં એ દેખાતા નથી અને ભાજપના જે કાર્યકરો છે એ સતત અહીંયા રહેતા હોય છે. આપણે સ્થાનિક જે મહિલાઓ છે એમને પૂછીશું કે આ જે નગરસેવકો છે અહીંયા આવે છે કે કેમ, એ લોકોને મળે છે કે કેમ, કેવા કામ થાય છે. બેન, હું આપને પૂછવા માંગીશ, આપ અહીંના સ્થાનિક રહેવાસી છો, કેવા પ્રકારના કામો થયા છે, કોંગ્રેસના કોર્પોરેટર આપની સુધી આવે છે, શું કહેશો? કોંગ્રેસના કોઈ પણ કોર્પોરેટર અહીંયા સુધી આવતા નથી અને અમારું કોઈ પણ જાતનું કામ ધ્યાન દેતા નથી. નથી અમારે પાણીનું સરખું આવતું, નથી લાઇનમાં પાણી સરખું આવતું, ગટર લાઇન ભળી ગઈ છે, રોડના છે, સામે કચરા પણ બધા એમને પડ્યા રહે છે અને કોઈ જાતના કોંગ્રેસવાળા ધ્યાન દેતા નથી. બેન, હું આપણે પૂછવા માંગીશ કે મહિલાઓની જે સમસ્યાઓ છે, ખાસ કરીને આ વિસ્તાર છે અતિશય રાત્રિ દરમિયાન ઘણો તકલીફો બહેનોને પડતી હોય છે, કેવી સમસ્યાઓ છે, શું કહેશો? ગટરમાં પાણી ભળી ગયું છે, 1.5 મહિના થયા ગંદુ પાણી આવે છે, 12 થી અમે પાણી ભરીએ છીએ, અમારે પીવું શું? અને ગટર હાલે છે, કોઈ જાતનો અમારે રોડ સફાઈ નથી થતું અને કોઈ વાળવા નથી આવતા, મહિના દિવસે વાળવા આવે છે, 1 મહિના. ખાસ કરીને જે આ વિસ્તાર છે એની અંદર સફાઈના ખૂબ જ મોટા પ્રશ્નો છે, પાણી નથી આવતું, ગંદુ પાણી આવતું હોવાની સમસ્યા છે. આપણે ફરી ભાજપના જે અહીંયા વિસ્તારના જે કાર્યકરો છે એમની પાસે જઈશું. હું આપને પૂછવા માંગીશ કે જે ખાસ કરીને જે વાહનોની જે સમસ્યાઓ છે, ઘણા સમયથી લોકો છે એ ત્રાહિમાં પોકાર ગયા છે, એ સમસ્યાનું શું નિરાકરણ આવશે, શું કહેશો? એકચ્યુઅલી અહીંયા અમારા વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસના 4 નગર છે કામ કરતા નથી, બરાબર. અમે હું આ વોર્ડનો વોર્ડ પ્રમુખ છું. અહીં અમારે ઉત્તર કૃષ્ણનગર 5 રૂવા ખેડુવાથી લઈને રૂવા ગામ સુધીનો ટોટલ મોટો વિસ્તાર આવે છે. અહીંયા નાના મોટા જે કાંઈ પ્રશ્ન હોય છે એ અમે અમારી ટીમ બનતી કોશિશ અને સંગઠન દ્વારા અમે કરીએ છીએ. હમણાં કોરોનાની મહામારી કાળ ગયો, એમાં કોઈ કોંગ્રેસનો એક કાર્યકર્તા કે કોર્પોરેટર એક જગ્યાએ દેખાણો નથી. બધી જગ્યાએ અમે જ્યાં જોઈને કીટ વિતરણ કર્યું છે, નાના મોટા પ્રશ્ન હોય, દવાના કેમ્પ કર્યા છે, આ બધું ટોટલી કામ જે છે એ અમે અમારી ટીમે કરેલું છે આ વિસ્તારમાં. ખાસ કરીને કોંગ્રેસના કાર્યકરો હોવા છતાં તેમજ જે કોર્પોરેટરો છે એ પણ કોંગ્રેસનો હોવા છતાં કોઈ પણ કામગીરી નથી થઈ, માત્ર ભાજપના કાર્યકરો છે કામગીરી કરી હોવાનું કહી રહ્યા છે. કિશોરભાઈ, હું આપને પૂછવા માંગીશ કેવા પ્રકારના વિકાસના કાર્યો અહીંયા હાથ ધરવામાં આવ્યા છે, કોંગ્રેસ દ્વારા કેવા કામો કરવામાં આવે છે, શું કહેશો? રાજ્ય સરકાર અને ધારાસભ્ય અને સાંસદશ્રીની ગ્રાન્ટ દ્વારા અને અમારા વોર્ડની સંગઠનની ટીમ દ્વારા રોડ, રસ્તા, પાણી અને સખત મહેનત કરી અને લોકો સુધી પ્રાથમિક સુવિધા પહોંચે ને એનો અમે હંમેશ ખ્યાલ રાખ્યો છે. કોંગ્રેસના મિત્રો કે ચૂંટાયેલા લોકો એ ખાલી વોટ બેંક તરીકે પ્રજાનો ઉપયોગ જ કર્યો છે ઉત્તર કૃષ્ણનગર રૂવાનો, અને હવે પ્રજા પણ સમજી ગઈ છે કે આ લોકો છે ને ખોટા મિથ્યાભિમાની છે, જે લોકો ડિબેટમાં જવાબ દેવા પણ નથી આવી શકતા એ લોકોએ પ્રજાનું શું કામ કર્યું હોય. અને આજ સુધીમાં આ લોકો ખાલી ધાકધમકી અથવા કોઈ પણ અન્ય રીતો અપનાવી અને મતદારોને, જે ભાજપ તરફથી મતદારો છે, એ લોકોને દબાવી અને વોટ નથી દેવા દેતા, અને આ વાસ્તવિકતા છે. અને આ લોકોને માટે અમે લગભગ 15-20 વર્ષથી સતત પ્રજાની વચ્ચે રહ્યા છીએ, પ્રજાના પ્રાથમિક કામો કર્યા છે. અને કોરોના કાળ દરમિયાન જેમ ભાઈએ કીધું એમ અમે સતત વ્યક્તિ તરીકે અને પક્ષ તરીકે સતત પ્રજાની સાથે રહ્યા છીએ અને આ વખતે પ્રજાએ કોંગ્રેસના મિત્રોને જડબાતોડ જવાબ આપવાની છે એ નક્કી છે. ખાસ કરીને આ વખતે પ્રજા છે જડબાતોડ જવાબ આપશે એવું કહી રહ્યા છે, પરંતુ ખાસ કરીને વાત કરું તો છેલ્લા 20-25 વર્ષથી એકધારું કોંગ્રેસનું શાસન રહ્યું છે, કઈ રીતના કામ કરશો, શું કહેશો? ના, એવું નથી કે કોંગ્રેસનું શાસન રહ્યું છે. ભૂતકાળની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને 2 સીટો મળેલી છે, 2010માં પણ 1 સીટ મળેલી છે, અને જ્યારે જ્યારે એમ કે ભારતીય જનતા પાર્ટીને 1 અને 2 સીટો મળી છે ત્યારે પણ કામ કર્યું જ છે. અને 2015માં ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તારમાંથી 4-4 સીટનું નુકસાન થયું, પણ છતાંય તે ભારતીય જનતા પાર્ટી સતત પબ્લિકની વચ્ચે, પ્રજાની વચ્ચે રહી અને કામગીરી કરી જ છે. અને પ્રજાની અંદર આ વખતે સંપૂર્ણપણે એવો સૂર જોવા મળી રહ્યો છે કે એક ધક્કા જોર સે લગાએંગે ઓર કોંગ્રેસ કો યહાં સે ભગાએંગે. આ સંપૂર્ણ સત્ય હકીકત સાથે હું કહું છું કે આ વખતે જે લોકો મિથ્યા અભિમાનમાં રહી અને એવું વિચારી રહ્યા છે કે આ 4-4 સીટ અમને મળશે, પણ એમનું સ્વપ્નું છે, કોઈ દી સાકાર નહીં થઈ શકે. કારણ કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે ચોક્કસપણે મતો મળશે,
પણ વોર્ડના સીમાંકનના હિસાબે લઘુમતી વિસ્તારો ભળ્યા છે, કમસે કમ 12,000 લઘુમતી મતો અમારા વોર્ડની અંદર ભળ્યા છે, એમના હિસાબે એ લોકો અતિ ગુમાનમાં આવી ગયા છે, પણ એની સામે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને મતદારો ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને એ ચારે ચાર સીટ ભારતીય જનતા પાર્ટીને 2021માં મળે એવી સંપૂર્ણ શક્યતા છે. ચારે ચાર સીટો ભારતીય જનતા પાર્ટીને મળે એવી શક્યતાઓ જે પ્રદર્શિત કરવામાં આવી રહી છે, બેનું આપને પૂછવા માંગીશ. ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે, આ વિસ્તારની અંદર બહેનોને રાત્રે નીકળવા પણ મુશ્કેલી પડતી હોય છે, શું કહેશો કે કેવા પ્રકારના વિકાસ છે, કેવી સુરક્ષા છે અહીંયા? આમ જોઈએ તો એક કોઈ જાતનો કોંગ્રેસ વાળા કઈ કામ જ નથી કર્યું અત્યાર સુધીમાં, જોઈએ તો એક પણ કામ નથી કર્યું. ગમે ત્યારે ગમે એ કામ હોય ભાજપ વાળા દોડીને જ અમે લોકોએ કર્યું છે અને બધા સાથે રહીને કર્યું છે, કોઈ એક વ્યક્તિએ નથી કર્યું. ક્યાંય પણ કોઈનો પ્રશ્ન હોય તો તરત જ દોડે છે, અને ભાજપ સિવાય એક પણ કામ જો કોંગ્રેસે કર્યું હોય તો એ બતાવે અમને કે અમે આ કામ કર્યું. ખાસ કરીને કોઈ કામ નથી કર્યા એવો બહેનો પણ કર્યા છે, બહેનો આપને પૂછવા માંગીશ, આપ આ વિસ્તારમાં સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહ્યા છો, કેવી તકલીફો પડી રહી છે બહેનોને, શું કહેશો? અહીંયા ઘણી તકલીફો છે, જે કચરામાં કચરા માટે કેવું પડે છે કે પાણી માટે, અત્યારે પાણી બહુ ખરાબ આવે છે તો ફરિયાદ કરે છે, એટલે અમે ભાજપના કાર્યકર્તાઓને કહીએ છીએ અને એ સારી રીતે અમને જવાબ આપે છે અને કાર્ય પણ કરે છે. ખાસ કરીને જે ભાજપના કાર્યકરો છે અને જે આગેવાનો છે, કામકર્તાઓનું લોકો કહી રહ્યા છે, પરંતુ ખાસ કરીને યુવા વર્ગના જે બેન છે, આપણે હું આપને પૂછવા માંગીશ કે અહીંયા ખાસ કરીને બહેનોને ખૂબ જ તકલીફ હોય છે, કારણ કે નાની ઉંમરની જે બહેનો છે બહાર નીકળવામાં રાત્રિ દરમિયાન ખૂબ જ મુશ્કેલી અનુભવતી હોય છે, કેવી સમસ્યાઓ નડે છે, શું કહેશો? બહુ સમસ્યા છે અને એક પણ કામ કોંગ્રેસ જીતીને એણે એક પણ કામ નથી કર્યા છે, ભાજપે કર્યા છે. અત્યારે રોડ પાણી અને ગટર એ મેઇન છે એ પ્રોબ્લેમ, અને કેટલા વર્ષથી આની પ્રોબ્લેમ છે પણ એનું કોઈ સાંભળતું નથી, કોઈ સોલ્યુશન લાવતું નથી. અત્યારે બધે બ્લોક છે અમારા ઘર પાસે, જો કેટલા વર્ષથી તકલીફ છે રોડની, કચરાના ઢગલા એટલા પડ્યા છે, કોઈ સાંભળતું જ નથી, કંઈ કરતું જ નથી. ચૂંટાઈને જો એ ન કરી શકતા હોય તો એના કરતાં ભાજપ સારું છે કે એ લોકો તોય અમારી વાત સાંભળે. ખાસ કરીને બેન હું છેલ્લે આપને પૂછવા માંગીશ કે આ વિસ્તારોની અંદર કેવા પ્રકારના બહેનો માટે, ખાસ કરીને તમે સ્થાનિક રહેવાસીઓ શું કહેશો? રસ્તા ગટર લાઈન પાણી ભળી ગયું છે પીવાનમાં, અને કચરાના ઢગ છે, ભારીકમ વાહન ચાલે છે રોડ ઉપર, એનો કોઈ નિકાલ નથી કરતા. ભાજપ વાળાને કહીએ છીએ તો જવાબ આપે છે, ભાજપ વાળા કરી આપે છે, અત્યારે હાલમાં કામ ચાલુ જ છે ભાજપ વાળાના કહેવાથી. ખાસ કરીને કોંગ્રેસના ચાર ચાર કોર્પોરેટર હોવા છતાં એક પણ જાતના કામ નથી થયા તેવું કહેવામાં આવી રહ્યું છે. ભાજપના કાર્યકરો અહીંયા કામ કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસના જે કાર્યકરો છે એ પણ જે કામગીરી નથી કરી એવું લોકો કહી રહ્યા છે. ત્યારે આગામી ચૂંટણીમાં મતદારો છે એ કોના તરફી પોતાનો મત પ્રદર્શિત કરે છે એ જોવું રહ્યું. નવનીત ગરવાડી, ઝી મીડિયા, ભાવનગર.